ओके तो આપણે ત્રીજા નો પાંચમો શીખ્યા ટૂંકા દાખલામાં પ્રકરણ 1 માં એવી જ રીતે પ્રકરણ ની અંદર એવું જે ઉદાહરણ છે એ પણ તમને સમજાવો આ થી મહત્વનું છે રિયા દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે એટલે ત્રણ ભાગીદારના નામ આપી દીધા રિયા દિલીપ અને કીર્તન હવે કહે છે કીર્તન ને દિલીપ ના હિસ્સાનો પાંચમો ભાગ મળે છે અને રિયા ને કીર્તન ના હિસ્સાનો બમણો ભાગ મળે છે જો વર્ષાંતે નફો 1,92,500 થયો હોય તો નફાની ગણતરી દર્શાવો ઓકે તો હવે સૌથી પહેલા આપણે નિયમો યાદ કરીએ તો કોના માટે જાણવાનું જેની પાસે કયો શબ્દ હોય ના તો કોની પાસે ના શબ્દ છે દિલીપ તો દિલીપ માટે ધારીશું હવે બીજો પ્રશ્ન કેટલા ધારવાનો તો જુઓ પાંચમો ભાગ એટલે 1/5 બમણો ભાગ બમણો એટલે ડબલ એટલે બે વડે ગુણો એટલા તો એવી રકમ ધારો કે જેને 5 વડે ભાગી શકાય તો 5 વડે ભાગી શકાય એવી રકમ 5 પોતે છે તો 5 ધારીશું અને કોને માટે ધારીશું દિલીપ તો સમજો ધ્યાનથી પહેલા લખાય ધા રો કે દિલીપનો નફામાં ભાગ રૂપિયા 5 છે પછી પહેલું વાક્ય લખવાનું એટલે આની પછી કે કીર્તનને દિલીપના હિસ્સાનો પાંચમો ભાગ મળે છે કીર્તનને દિલીપના હિસ્સાનો પાંચમો ભાગ મળે છે ઓકે અહીંયા લખીએ ચાલો તો હવે જુઓ અહીંયા આના પરથી આપણે કીર્તનનો નફામાં ભાગ મળે દિલીપના હિસ્સાનો પાંચમો દિલીપનો હિસ્સો કેટલો છે 5 તો એના પરથી કીર્તનનો ભાગ મળી જશે કીર્તનનો નફામાં ભાગ તો દિલીપ ના હિસ્સાનો તો દિલીપ નો હિસ્સો કેટલો છે 5 એનો કયો ભાગ તો પાંચમો ભાગ એટલે 5 વડે ભાગ એટલે 1 રૂપિયો થયો અને 1 રૂપિયો આયા અને 5 રૂપિયા આપણે ધારેલા છે હવે એના પછીનું વાક્ય લખવાનું કે રિયાને કીર્તન ના હિસ્સાનો બમણો ભાગ મળે છે ચલો તો રિયા ને કીર્તન ના હિસ્સાનો બમણો ભાગ તો રિયા નો ભાગ નફામાં ભાગ જો કોના હિસ્સાનો બમણો તો કીર્તન ના હિસ્સાનો જો દિલીપ ના હિસ્સાનો બમણો કીધો તો 5 ના બમણા કરે આ રિયા કોના હિસ્સાનો બમણો કીધો છે અને રિયા ને કીર્તન ના તો કીર્તન નો કેટલો છે 1 રૂપિયો 1 રૂપિયા ના બમણા એટલે 2 રૂપિયા 1 × 2 તો હવે પ્રમાણ મળી ગયું પહેલા આપણે દિલીપ લખીશું ચલો દિલીપ નું પ્રમાણ 5 દિલીપ જેમ કીર્તન કીર્તન ના કેટલા 1 રૂપિયો અને જેમ કોણ છે રિયા રિયા ના કેટલા 2 એટલે 5 જેમ 1 જેમ 2 ટોટલ કેટલા થયા 8 અને આ પ્રમાણમાં તમારે પછી 1,92,500 નફો વેચવાનો એ નફો વેચતા તમને આવડે ઓકે ડન